સુરતના નાના વરાછા વિસ્તારમાં આવેલી સ્વાતિ સોસાયટીની સીઓપીની જગ્યા બાબતે છેલ્લા 10 વર્ષથી લડત ચાલે છે. અમારી સોસાયટીની સીઓપી જગ્યાનો છેલ્લો ઘણા સમય મહિલા મંડળની બહેનોનો ઉપયોગ કરી રહ્યા છે અને એમને જગ્યા વાપરવાનો વિરોધ નથી કર્યો. અમે એમને સમજાવતા હતા કે આ જગ્યા સ્વાતિ સોસાયટીની સીઓપીની જગ્યા છે, પણ આજે અમે શાંતિપૂર્ણ રીતે સોસાયટીના તમામ સભ્યો બેઠા હતા તો મહિલાઓએ અચાનક આયોજનબદ્ધ આવીને સોસાયટીના સભ્યો ઉપર હુમલો કર્યો હતો અને અમારા માલ સામાનની તોડફોડ કરીને બાળ ફેંકી દીધો હતો. એટલે આખરે સોસાયટીના સભ્યોએ કાપોદ્રા પોલીસને બોલાવવાની ફરજ પડી હતી અને પોલીસ સ્થળ પર આવીને મામલો થાળે પાડ્યો હતો. યસ 9 ટીવી ન્યૂઝ સાથે નૈતિક રેશમવાલા, સુરત. એક મિનિટ. આમાં સામા વાળાએ ફરિયાદ કે જે કોઈ દાખલ કર્યું પણ એ લોકોનો સમજી વિચારી કોઈની ગાઈડલાઇન્સ લઈ કર્યું હોય એવું મને જણાય આવે છે. અમે શાંતિપૂર્વક બેઠેલા હતા, અમારી પથારી આ ગાડલા આવું બધું નાખેલું, પુરુષો અમે બધા, વડીલો, નાના છોકરાઓ, સામાજિક જેટલા સભ્યો છે એ બધા સોસાયટીના સદસ્યો સભ્યો બેઠેલા હતા. સંપૂર્ણ શાંતિપૂર્વક ચાલી રહ્યું હતું, પણ આ મહિલાઓને ઉછેર કરાવી, બહારથી કોઈ મહિલાઓને લાવી અને અમારી આ પથાણા લાડલા પુરુષો પાણીના બોટલો અને અમારા આ તમે જોઈ શકો છો કે અમને બેઠેલા વ્યક્તિઓને ખીચા ઉપર હાથ ખેંચી અને મહિલાઓએ અમારી સાથે અને બીજા બે ત્રણ ચાર બાળકોને પણ એને મારેલા છે. જે નાની ઉંમરના અણસમજણના જે 16 વર્ષ કે 17 વર્ષની ઉંમરના હતા એવો લોકોને મારપીટ કરી લોહીના ઝડપ. મારવા વાળું કોણ હતું? મહિલાઓ હતી. કેટલીક મહિલાઓ હતી? મહિલાઓ હવે એ લોકોનું અસંખ્ય જેવું લાગ્યું, પણ અંદાજે આપણે મુખ્ય તો 200-250 મહિલા હશે. અને જે અમારા કોઈ એક વડીલ અમારા સભ્યો હતા એને થોડુંક પેલું ઉંમર એવું કઈ ખરી કોઈને હોસ્પિટલ લઈ જવા પડે એવું કઈ હોસ્પિટલ નું જેવું તો અત્યારે તો મને કઈ ખબર નથી. લઈ ગયા છે એવું કે છે રિપોર્ટ, એવો રિપોર્ટ. એટલે મને, હું તો અહીંયા બધાને સમજાવટમાં જ છું કે ભાઈ બે આ કોઈનું કોઈ કરીએ કોઈનું કાંઈ થવાનું નથી. શાંતિપૂર્વક બે એકબીજા સમજો. અણસમજણની વાત છે, જેનું ડિસ્પ્યુટ હોય એ બધા તમે મળી. અને મારો પ્રયાસ એવો જ હતો, હું તો એવું કહેતો હતો હરિભક્તો બેસો અને આપણા સોસાયટીના સભ્ય બેસો, બેવ મળી અને બેવની જગ્યા આવું છે બરાબર કોની ક્યાં છે એ ગવર્મેન્ટની કાંઈ મિસ્ટેક છે તો એના હિસાબે આપણે ગવર્મેન્ટના માન્યમાં આપણે માપણી સીટ કરાવી. 120 નંબરનો બ્લોક કઈ સાઈડ છે, આપણી સોસાયટીનો બ્લોક કઈ સાઈડનો છે એવું મેં કીધેલું હતું. જેના 20-25 દાડા થયા ત્યારે અમારી સમજૂતા થઈ ગઈ, પણ એમના સામેવાળાના વકીલે, મેં તો દિવાળી પહેલાંનું સિટી સર્વેમાં અમારું નામ ચડી જવાથી, અમારી નોંધ ભરવાથી 2020માં અમે એવું કીધું કે આપણે વેરાથી આપણે નામ અમે ચડાવી બરાબર છે. અને અત્યાર સુધી મહિલા સંસ્કાર કેન્દ્ર અમારી સોસાયટીના સદસ્ય છે અને અમે ધાર્મિક પ્રવૃત્તિ કરવા માટે એ લોકોને યુઝેબલ કરવા માટે જગ્યા આપેલી અને એમાં વારંવાર સામાજિક સાંસ્કૃતિક પ્રવૃત્તિ થતી અને અમે બધાને કોઈ અવરોધ ન હતો. કીધું આપણે મંદિર જ આપણા સભ્યો છે આપણા. બેન તમારું નામ? બેન તમે અત્યારે કઈ સોસાયટીમાં છો? હું સ્વાતિ સોસાયટીમાં ત્રીજા વિભાગમાં રહું છું. હા, અને આ શું બનાવ બનેલો છે તમારી સોસાયટી સાથે? અમારી સોસાયટી સાથે આ લોકો છોકરા, અમારે તો પહેલા ઈ જ છે કે અમે પહેલા ત્રીજા વિભાગમાં રહીએ છીએ એટલે અમારા છોકરા ત્યાં રમવા આવે ને એટલે રમવા પહેલા તો રમવા નથી. પછી કુકડા બનશો ને નપાસ થાહો ને એવા ખરાબ આપે છે. અને આ વાડીમાં શું થયું છે એમને, વાડીમાં જો અમે લોકો અમારા અમારા જેન્ટ્સ છે તો અમને ના જ પડે, તમે લોકો કોઈ બોલતા નહીં એટલે અમે બોલા નહોતા. એ લોકો અમારા જેન્ટ્સ સાથે બોલતા હતા. હવે કોઈના જેન્ટ્સ સાથે બોલવું એ કંઈ જેવી તેવી વાત છે. મહિલાઓ તમારે ત્યાં કયો છે, સોસાયટી આવી છે, શું વાડીના શું બનાવ છે? પણ એ જ હું કેવા માંગુ છું કે એ લોકો આવ્યા શું કામ? આવ્યા એ લોકો આવ્યા પછી અમારા જેન સારે બોલવા લાગ્યા જેમને તેમ બોલવા. બનાવનો મતલબ, બનાવ બનાવ કયા પ્રકારનો છે? ક્યાં વાડીનો છે કે તમારી સોસાયટીનો છે, મંદિરનો છે, કયા પ્રકારનો બનાવ છે એના બાબતે વાત કરો. અમે અમાર બધા શાંતિથી બેઠા હતા, માનો
તો એ લોકો આવ્યા એટલે બધાને મારવા માંડ્યા, ભાઈઓના શર્ટ ફાડવા માંડ્યા. અમે સોસાયટી વાળા અમને ના પાડી, અમારા સોસાયટી વાળા ભાઈઓએ કે તમે લોકો નહીં.